ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તું ધોરણ 3 અને વિષય છે આપણો પર્યાવરણ. પર્યાવરણમાં આપણે ટેસ્ટ મૂકેલું. ટેસ્ટમાં તમે પેપર સોલ્યુશન કર્યું હશે. તો આપણું પેપર કેટલા માર્ક્સનું હતું? 25 માર્ક્સનું. કુલ ગુણ 25 માર્ક્સનું. તો આપણે, તમે પણ કર્યું હશે, આપણે ફરી જોઈ લઈએ. હું પણ તમને સોલ્વ કરાવું છું. તો આપણો વિષય છે પર્યાવરણ, એની ટેસ્ટ છે ધોરણ 3માં. અને પ્રશ્ન પહેલો અને પહેલામાં આઈટમ છે, નીચેના પ્રશ્નના જવાબ લખો. તો આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. કેટલા માર્કના છે? 5 માર્કના છે. દરેક પ્રશ્નનો 1-1 માર્ક છે. પછી પહેલો પ્રશ્ન છે, વનપરિપાઠમાં અમુએ કયા છોડને પકડ્યો છે? તો વિદ્યાર્થીઓ, આપણે જોયું વનપરિપાઠમાં દરેક છોકરાઓએ અલગ અલગ છોડને પકડ્યો હતો. તો અમુએ કયા છોડને પકડ્યો હશે? તો અમુએ, તો વનપરિપાઠમાં અમુએ ગલગોટાના છોડને સ્પર્શ કર્યો હતો. તો કોણે કર્યો હતો? તો અમુએ. પછી સબનમે કયો કરેલો હતો, યાદ છે તમને? તો સબનમે જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો હતો. અને દયારામે લીમડાના ઝાડને, અને માઇકલે મેદીના છોડને સ્પર્શ કર્યો હતો. તો તમારે આ પાઠમાં, તમારે આના પ્રશ્નના જવાબમાં લખવાનું છે કે વનપરિપાઠમાં અમુએ ગલગોટાના છોડને સ્પર્શ કર્યો હતો. પછી બીજો પ્રશ્ન છે, તમે જોયેલા વૃક્ષના પાનના નામ લખો. તો વિદ્યાર્થીઓ, તમે જોયા હશે, તમે વૃક્ષો તો જોયા હશે. તો આપણે વૃક્ષના, એના પાનના નામ લખવાના છે. પાનના નામ તો કયા? દરેક વૃક્ષને અલગ અલગ પાન હોય છે. તો આપણે પાનના નામ લખીએ. આંબો હોય, પીપળો હોય, લીમડો હોય, વડ હોય, આસોપાલવ, આવા ઝાડ હોય છે. તમે પણ ઘણા બધા પ્રકારના ઝાડ જોયા હશો. તો તમે જોયેલા વૃક્ષના પાનના નામ લખવાના છે. તો તમે આંબાનું, પીપળાનું, લીમડો, વડ, આસોપાલવ, એવા પાન આપણે લખી શકાય છે. પછી ત્રીજો પ્રશ્ન છે, બગીચામાં શું શું જોવા મળે છે? તો આપણે ત્રીજો પ્રશ્ન છે, બગીચામાં શું શું જોવા મળે છે? તો બગીચામાં વિદ્યાર્થીઓ, તમે ગયા હશો તો તમને જાત જાતના ભાતભાતના ફૂલો જોયા હશે, અને વૃક્ષો પણ જોયા હશે. ખૂબ ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા હશે, અને ઘટાદાર વૃક્ષો પણ જોયા હશે. પછી એની અંદર હિંચકા હોય, લપસણીઓ હોય, પછી સરસ મજાનું ઘાસ પણ જોવા મળે છે. બગીચામાં આપણને અલગ અલગ પ્રકારનું જોવા મળતું હોય છે. અને તમે જે અલગ જોઈ હોય તો તમે પણ ના લખી શકો છો. પછી પાંચમો પ્રશ્ન છે, પાંદડા કેટલા પ્રકારના હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું વૃક્ષના પાન, તો પાંદડા પણ કેટલા પ્રકારના હોય છે? પાંદડાના આકાર આપણે કેટલા પ્રકારના જોવાના છે? તો પાઠમાં આપણે ભણ્યા, તો પાંદડા ગોળ હોય છે, લાંબા હોય છે, ત્રિકોણ આકારના હોય છે. અલગ અલગ પ્રકારના પાંદડા હોય છે. કોઈક પાંદડા ગોળ પણ હોય છે, કોઈક લાંબા હોય, કોઈક ત્રિકોણ આકારના હોય, એવા અલગ અલગ પ્રકારના પાંદડા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગલો પ્રશ્ન છે, તમારા ઘરમાં ફૂલોની છાપ ક્યાં ક્યાં જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં ફૂલોની છાપ ક્યાં ક્યાં જોવા મળે છે? તો ઓશિકા પર, તો ચાદર ઉપર, રૂમાલ ઉપર, જેવી અલગ અલગ જગ્યાએ ફૂલોની છાપ જોવા મળે છે. આપણા ઘરની અંદર ગોદડા હોય, ઓશિકા હોય, ચાદર હોય, રૂમાલ હોય, ટકિયા હોય, પછી પેલા આસન હોય, નીચે પાથરવાના આસન ઉપર પણ શું હોય છે, એની અંદર પણ ફૂલો અલગ અલગ ડિઝાઇન આપણને જોવા મળતી હોય છે. પછી પ્રશ્ન એકની બ આઇટમ છે, યોગ્ય રીતે કરો, જેમાંથી જ્યાં પાણીની જરૂર હોય, પડતી હોય, તેના ઉપર આપણે શું કરવાનું છે? ખરું કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે. પહેલો પ્રશ્ન છે, જ્યાં પાણીની જરૂર પડતી હોય તો આપણે ખરાની નિશાની કરવાની છે. પહેલો પ્રશ્ન છે, રમત રમવામાં, પછી ગાવામાં અને હોળીની હારમાળા બનાવવામાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે રમત રમવામાં પાણીની જરૂર પડતી હોય છે? તો ના. પછી ગાવામાં તો પડે? તો ના. પછી હોળીની હારમાળા બનાવવામાં, તો આપણે હોળી બનાવીએ અને એની
હારમાળા બનાવતા હોઈએ છીએ. હોળી બનાવીને આપણે એને પાણીમાં તરતી મૂકતા હોઈએ છીએ. તો હોળીમાં આપણે પાણીની જરૂર પડતી હોય છે, તેના એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે. પછી આગળ છે લખવામાં, પછી ચા બનાવવા અને માટી ગૂંધવા. તો વિદ્યાર્થીઓ, લખવામાં તો ના, તો ચા બનાવવા માટે પાણીની જરૂર પડતી હોય છે, તો એના ઉપર આપણે શું કરવાનું છે, ખરું કરવાનું છે. પછી છે માટી ગૂંધવા. હા, માટી ગૂંધવી હોય એને પાણીથી પાણીની જરૂર પડતી હોય છે માટી ગૂંધવા, તો એના પર આપણે ખરું કરવાનું છે. પછી ત્રણ છે તોફાન કરવા. જો તમે તોફાન કરો તો પાણીની જરૂર પડે છે, તો ના. ચિત્રો બનાવવા. હા, ચિત્રો બનાવવા આપણે, જો આપણા આપણી જોડે પાણી એટલે પાણીમાંથી ઓગળવાના કલર હોય તો આપણે પાણીની જરૂર પડતી હોય છે, તો એના પર આપણે શું કરવાનું છે, ખરું કરવાનું છે. પછી વૃક્ષો ઉગાડવા. હા, તો વૃક્ષો ઉગાડવા માટે આપણને પાણીની જરૂર પડતી હોય છે. જો વૃક્ષોને પાણી ના હોય તો વૃક્ષ સુકાઈ જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. પછી આગળ છે આપણે પ્રશ્ન બે, જ્યાંથી પાણી મળે છે, જ્યાં આપણને પાણી મળે છે પ્રાણી પ્રાપ્તિના નામ છે, એના પર આપણે શું કરવાનું છે, ગોળ કરવાનું છે અને તેના નામ પણ આપણે લખવાના છે. કેટલા માર્કના છે, તો 5 માર્કના છે. તો છે આપણું, આપણે આમાં આને કોઠાની અંદરથી આપણે શોધીને લખવાના છે. જેમ છે જળધોધ, તો આપણે અહીંયા લખવાનું છે જળધોધ. એમ શોધીને આપણે ગોળ રાઉન્ડ કર્યો છે અહીંયા, આ ગોળ રાઉન્ડ કર્યો છે એની અંદર આપણે છે જળધોધ. તો આ જળધોધ આપણે અહીં આના ખાનાની અંદર જળધોધ એમ લખવાનું છે. પછી છે બીજો પ્રશ્ન છે તળાવ, તો આની અંદર તળાવ આપણે ગોળ રાઉન્ડ કર્યો છે, તો આ ગોળ રાઉન્ડ મારી અને અહીં આગળ લખવાનું છે એનું નામ તળાવ, શોધીને લખવાનું છે. પછી છે દરિયો, તો આમાંથી આપણે દરિયો શોધવાનું છે અને ગોળ રાઉન્ડ કરવાનું છે, આની અંદર દરિયો એમ એનું નામ લખવાનું છે. પછી છે કૂવો, તો આમાં કૂવો કઈ છે, તો આમાંથી શોધવાનું છે અને ગોળ રાઉન્ડ કરવાનું છે અને અહીંયા લખવાનું છે કૂવો. પછી છે ટ્યુબવેલ, તો ટ્યુબવેલ કઈ છે, તો અહીં છે, તો આપણે ટ્યુબવેલમાં આપણે અહીં આગળ દોરવાનું છે અને આપણે ગોળ રાઉન્ડ કરી અને આપણે શું કરવાનું છે, એનું નામ લખવાનું છે. તો ટ્યુબ, આ ટ્યુબવેલ છે, તો આપણે અહીંયા રાઉન્ડ કરી શકીએ, બરાબર છે, અને એના નામ પણ આપણે લખી શકાય છે. જો આપણે 7 નામ એને વધારે લખવા હોય તો આની અંદર છે, આ છે નદી, તો નદી કઈ છે, તો નદી અહીં આગળ નદી છે, તો આપણે નદી પણ ગોળ રાઉન્ડ કરી શકાય છે. પછી બીજો છે ઝરણું, તો ઝરણું ક્યાં છે, તો ઝરણું અહીં આગળ છે, એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરી શકાય છે. એમાંથી આપણે 7 નામ શોધીને લખી શકાય છે. પછી 2 આઈટમ છે આપણું, નીચેનામાંથી કુટુંબના સભ્યોના નામ લખો. એ પણ કેટલા માર્કના છે, 5 માર્કના છે. તો છે આપણા કુટુંબના સભ્યના નામ લખવાના છે. દાખલા તરીકે મેં નામ લખ્યા છે, અહીંયા નામ લખવાનું છે, અહીંયા સંબંધ લખવાનો છે અને અહીંયા આપણે શું સગપણ થાય એના જોડે આપણે શું સંબંધ થાય, શું સગપણ થાય આપણે લખવાનું છે. તો નામની સામે મેં લખ્યું છે સુરેશભાઈ, પછી 2 છે લતાબેન, 3 છે દિયા અને 4 છે નયન. તો સુરેશભાઈ અને લતાબેન, દિયા એ કુટુંબના સભ્યો છે અને એમના સુરેશભાઈના પત્ની લતાબેન છે અને લતાબેનના દિયા અને નયન એમના છોકરા છે. તો એમને શું સંબંધ થાય, સુરેશભાઈ શું થાય, તો પિતા થાય. લતાબેન શું થાય, તો એમના મમ્મી થાય. દિયા શું થાય, તો બહેન થાય. નયન શું થાય, તો ભાઈ થાય. તો એમનો શું સંબંધ થયો, એ આ કુટુંબના એમના સભ્યો થયા. પછી છે આગળ છે એનું સંબંધ જોવાનું છે. તો સુરેશભાઈ નયનભાઈને શું થાય, તો એના પુત્ર છે. શું છે, સુરેશભાઈના પુત્ર કોણ છે, નયનભાઈ. તો આપણે શું લખાય, એને પિતા પુત્રનો સંબંધ થાય. શું થાય, પિતા પુત્રનો સંબંધ થાય. તો આપણે સગપણમાં શું લખવાનું છે, પિતા પુત્રનો સંબંધ લખવાનો છે. પછી છે લતાબેન,
લતાબેન અને દિયા શું શું સંબંધ થાય? લતાબેન અને દિયા, તો લતાબેન કોની મમ્મી છે? દિયા અને નયનની. તો આપણે શું શું સંબંધ લખવાનું છે? માતા પુત્રીનો સંબંધ થાય. શું થાય? માતા પુત્રીનો સંબંધ થાય છે. પછી છે દિયા અને નયન. દિયા અને નયન કોણ છે? કોના પુત્ર છે? સુરેશભાઈ અને લતાબેનના છે. તો સુરેશભાઈ અને લતાબેન શું થાય? એમને મમ્મી પપ્પા થાય. તો દિયા અને નયન શું થાય? ભાઈ અને બહેન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેવા નામ લખ્યા છે તમારે પણ તમારા સભ્યોના નામ, કુટુંબના સભ્યોના નામ લખવાના છે. તમારે શું સંબંધ થાય છે અને એ અહીં આગળ લખવાનું છે. આ રીતે તમારે નામ બનાવવાના છે અને શું સંબંધ થાય એ આગળ લખવાના છે. પછી આગળ છે આપણો ક આઈટમ છે. ક નીચેનામાંથી યોગ્ય રીતે લખો. તો આપણે યોગ્ય રીતે લખવાના છે. શું ખાઈ શકે અને શું ના ખાઈ શકે તે આપણે એની અંદર લખવાનું છે. જો બાળક હોય તો બાળક, નાનું બાળક હોય, 7-8 મહિનાનું બાળક હોય તો એ જો શું ખાઈ શકે? તો દૂધ, પહેલું તો એને દૂધ જ પીવું જોઈએ. પછી ભાત હોય, ભાત ખાઈ શકે. અને શીરો, શીરો અને એ મોણવાળી ભાખરી હોય, તેલવાળી, તો એ ભાખરી પણ ખાઈ શકે છે. શું ના ખાઈ શકે? તો રોટલો, ચણા જેવી કઠણ વસ્તુઓ ખાઈ શકતા નથી. કારણ કે કેમ? તો એમના દાંત હોતા નથી, તે ચાવી શકતા નથી. તો તે શું ખાઈ શકે? તો ખાઈ શકે દૂધ, ભાત, શીરો અને રોટલી જેવું ખાઈ શકે છે. તો તમે આની આની અંદર લખી શકો છો. અને શું ના ખાઈ શકો એમાં આપણે તમે લખી શકો છો. રોટલો છે, ચણા છે, જેવી કઠણ વસ્તુઓ જે તેમના દાંત હોતા નથી, તે ચાવી શકતા નથી, તે વસ્તુઓ તે ખાઈ શકતા નથી. પછી બીજું છે યુવાન માણસ. તો યુવાન માણસ શું ખાઈ શકે? તો યુવાન માણસ તો બધું ખાઈ શકતો હોય છે. રોટલા, રોટલી, દાળ, ભાત, દરેક પ્રકારનું એ ખાઈ શકતો હોય છે. કારણ કે એના દાંત મજબૂત હોય છે અને તે બધું ખાઈ શકે છે. પછી યુવાન શું ના ખાઈ શકે? તો યુવાન માણસ બધી જ પ્રકારની વસ્તુઓ ખાઈ શકે છે, એમ લખી શકાય. યુવાન માણસ શું ના ખાઈ શકે? તો એ પણ બધું પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા હોય છે. વૃદ્ધ માણસ, વૃદ્ધ એટલે ગળા માણસ, ગળા માણસ શું ના ખાઈ શકે? શું ખાઈ શકે? તો છે દાળ ભાત હોય, રોટલી હોય, જેવી મુલાયમ વસ્તુ, જેવી મુલાયમ વસ્તુ હોય એ બધી વસ્તુઓ ખાઈ શકે છે. દાળ હોય, ભાત હોય, રોટલી હોય, જેવી વસ્તુઓ તે ખાઈ શકે છે. અને શું વૃદ્ધ માણસ શું ના ખાઈ શકે? તો વૃદ્ધ માણસો જે કઠણ વસ્તુઓ હોય એ ખાઈ શકતા નથી, કારણ કે તેમના દાંત હોતા નથી, એમના દાંત પડી ગયેલા હોય છે અને શરીર પણ નબળું હોય છે, તે કઠણ વસ્તુ ખાઈ શકતા નથી. તે ચણા છે, નાળિયેરની કાચલી હોય તો એ ચાવી શકે? તો ના, કઠોળ હોય, કઠોળમાં આપણે ચણા છે, તુવેરની દાળ છે, જે કઠણ વસ્તુઓ તે ચાવી શકતા નથી અને તે ખાઈ શકતા પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. તો આપણો યુનિટ ટેસ્ટમાં તમારે આ તૈયાર કરવાનું રહેશે.